ધારી તાલુકા પંચાયત સીટ નંબર 2 ના બૂથ નંબર 120 ના પ્રમુખ શ્રી મનસુખભાઈ ભુવાના નિવાસ સ્થાને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો મન કી બાત કાર્યક્રમ યોજાયો હતો. ઉપરોક્ત કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય શ્રી મનસુખભાઈ ભુવા, જિલ્લા બક્ષીપંચ મોરચાના મહામંત્રી શ્રી સુરેશભાઈ ગમારા, જિલ્લા કિસાન મોરચાના મહામંત્રી શ્રી પરેશભાઈ પટ્ટણી, જિલ્લા પંચાયતના સદસ્ય કમલાબેન ભુવા તથા ધારી તાલુકા પંચાયત સીટ નંબર 2ના સદસ્ય જયદીપભાઈ બસિયા, વેકરિયાપરા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી દક્ષેશભાઈ ભુવા, શ્રી દુર્ગેશભાઈ ઢોલેરિયા, સોશિયલ મીડિયાના રિદ્ધેશભાઈ જોશી, મીતભાઈ બોરડ, રવિભાઈ વાડા એડવોકેટ, ધર્મેન્દ્રભાઈ લહેરુ, યુવા આગેવાન શ્રી ચેતનભાઈ પ્રજાપતિ, શ્રી કનુભાઈ ભુવા, શ્રી સુરેશભાઈ વેકરિયા, હર્ષદભાઈ વેકરિયા, વિપુલભાઈ ભુવા, જયંતિભાઈ પ્રજાપતિ, ડોક્ટર નિશાંત ભુવા તેમજ મહિલા અગ્રણી મુક્તાબેન, જયશ્રીબેન, વિલાસબેન, મનીષાબેન, ઉષાબેન, ભાનુબેન વગેરે મન કી બાત કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. હિંમતભાઈ દોંગા, છલ્લાલા નગરપાલિકા પૂર્વ પ્રમુખ અને છલ્લાલા શહેર ભાજપ મહામંત્રી, આજે તારીખ 27/6/2021 ના રોજ જિલ્લા ભાજપની સૂચના મુજબ શ્રી વડાપ્રધાન મોદી સાહેબની મન કી બાતનો કાર્યક્રમ માણવા માટે છલ્લાલા શહેર ભાજપ પ્રમુખ મનસુખભાઈ ગેડિયા, નગરપાલિકાના સદસ્ય શ્રી બાલાબાપુ દેવમુરારી, પુનાભાઈ રબારી, ધીરુભાઈ છોડિંગલા અને તથા ગામના ગ્રામજનો આ કાર્યક્રમનો અત્યારે નિહાળી અને કાર્યક્રમ પરિપૂર્ણ કરેલ છે અને આ કાર્યક્રમમાં સૌ સાથે જોડાય અને મન કી બાત સાંભળેલ છે. સંજય વાળાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ધારી.